જીડી લર્નિંગ ટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ઓલ ઇન્ડિયા ટ્રાવેલ ગાઈડ બાબતે. મિત્રો, આશા છે કે તમને આ માહિતી પ્રવાસ દરમિયાન જરૂર લાભદાયક બની રહેશે. તમારા પ્રવાસનો આનંદ અમારી સાથે શેર કરશો ને અમારી આ ચેનલ જીડી લર્નિંગ ટ્યુબ સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આજે આપણો પ્રવાસ છે બિહાર રાજ્યમાં આવેલું વૈશાલી. વૈશાલી જૈન ધર્મના પ્રવર્તક મહાવીરની જન્મભૂમિનું સ્થળ વૈશાલી છે તથા વિશ્વમાં સૌ પ્રથમ 6ઠી સદીમાં આ પહેલું ગણતંત્ર રાજ્યના રૂપમાં જાણીતું થયેલું છે. અહીં મહાત્મા બુદ્ધે પોતાનો છેલ્લો ઉપદેશ આપ્યો હતો તથા પોતાને મહાનિર્વાણની જાહેરાત અહીં કરી હતી. સૌથી નજીકનું હવાઈ મથક 55 કિલોમીટરના અંતરે પટના છે. પટનાથી સડક માર્ગે જઈ શકાય છે, રેલવે માર્ગે મુઝફ્ફરપુરથી જઈ શકાય છે, જેનું અંતર 35 કિલોમીટર જેટલું છે. રાજ્યના મુખ્ય શહેરો સડક માર્ગે વૈશાલી સાથે જોડાયેલા છે. સડક માર્ગે પટના, રાજગીર, ગયાથી જઈ શકાય છે. અશોક સ્તંભ, લાયન પિલર તથા ભીમસેનની લાકડીના નામે જાણીતું આ સ્થળ છે. સમ્રાટ અશોકે અહીં સ્તંભ બનાવેલો છે, જે વૈશાલીથી લગભગ 4 કિલોમીટરના અંતરે કલુહામાં આવેલો છે. સંગ્રહાલય, અહીં પ્રાચીન ઉત્ખનનથી મળેલી વસ્તુઓનો સંગ્રહ છે. અભિષેક પુષ્કરણી, કહેવામાં આવે છે કે આ તળાવના પવિત્ર જળથી શુદ્ધ થઈને પ્રાચીન સમયમાં વૈશાલીના રાજાઓ અહીં શપથ ગ્રહણ કરતા હતા. રાજા વિશાલનો કિલ્લો, રાજા વિશાલનો કિલ્લો જોવા લાયક છે. જરૂરી માર્ગદર્શન, તમારા બજેટ અનુસાર હોટલ તથા ધર્મશાળાની સગવડ મળી રહે છે. સિટી ટૂર માટે જે તે હોટલ મેનેજરનો સંપર્ક કરવો. પ્રવાસમાં જતી વખતે રોકડ રકમ ઓછી ને બેંક એટીએમ કાર્ડ સાથે રાખવું તથા પોતાનો ફોટો આઈડી સાથે રાખવું જરૂરી છે. અહીં મૂકવામાં આવેલી માહિતી સમાજમાં ઉપયોગી બને તે માટે છે. આ માહિતીમાં 16 કિલોમીટરમાં ફેરફાર હોઈ શકે છે.